બનાસ ડેરીના આધસ્થાપક સ્વ ગલબાભાઈ નાનજીભાઈ પટેલના જન્મદિવસની ઉજવણી નિમિત્તે બનાસ મેડિકલ કોલેજ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો બનાસ ડેરીના આધસ્થાપક અને બનાસના ગાંધી એવા સ્વ ગલબાભાઈ નાનજીભાઈ પટેલની એકસો ત્રણમી જન્મજયંતિ પ્રસંગે બનાસટેરી પ્રેરિત ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમ બનાસરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલા ભવ્ય રંગારંગ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી વિવિધ ઝાંખીઓ રજૂ કરીને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા તેમણે સ્વ ગલબા કાકાના જીવનને ઉજાગર કરતું નાટક આપના ગલબાભાઈ પ્રસ્તુત કરીને નવી પેઢીને પણ સ્વ ગલબા કાકાના સાણીસભર જીવનનો પરિચય આપ્યો હતો એટલું જ નહીં પણ વિપરીત સંજોગોમાં પણ ગલબા કાકાએ બનાસની સ્થાપના કરીને જિલ્લાના પશુપાલકો અને ખેડૂતોને નવી રાહ ચીંધી હતી આ પ્રસંગે ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે બનાસ મેડિકલ કોલેજ એ ભારતની પ્રથમ એવી મેડિકલ કોલેજ છે કે જેના માલિકો જિલ્લાના દૂધ ઉત્પાદકો અને પશુપાલકો છે મેડિકલ કોલેજની સ્થાપના કરીને અહીં જ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ઊભી કરવાનું નક્કી કર્યું છે જેને પરિણામે આજે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ પૈકી પચાસ વિદ્યાર્થી આપણા જિલ્લાના વિદ્યાર્થી છે જેનો લાભ જિલ્લાવાસીઓને મળશે સમાજ સેવી એવા ગલવા કાકાને આપણે ખોયા તો સાચી શ્રદ્ધાંજલિ શું હોય તો બનાસકાંઠા જિલ્લાના તમામ ગામની અંદર આ ધરતીની અંદર જન્મેલા દીકરા કે દીકરી પણ ડોક્ટર બની શકે તે માટેની એક સુવિધા આપણે ઊભી કરીએ ભેગા મળીને આવો એક સંકલ્પ હતો અને આ વર્ષે જે મને આંકડા આપ્યા પીજેભાઈને એમણે બધાએ કે લગભગ પચાસ ટકાએ પહોંચવાયા હોય એટલા દીકરા દીકરીઓ આ જિલ્લાના સંતાનો પણ ડોક્ટર થઈ શકે એવી સુવિધા ઊભી થઈ અને રાજ્યભરની અંદરથી પણ સારું એજ્યુકેશન જેમણે મેળવવું જ એવા લોકોને લાગે કે નહીં કોઈ નફાના ઉદ્દેશથી નહીં પરંતુ સેવાના ભાવ સાથે વધારે સારી ફેસિલિટી આપીને એ સંતાનોની અંદર એ અભ્યાસ કરતા મેડિકલના સ્ટુડન્ટની અંદર એ ભાવ ઊભો કરવો સેવા પરમો ધર્મ અને ભાવ સાથે આ કામ હાથ ઉપર લીધું એને સફળતા મળવા માંડી છે સ્વર્ગસ્થ ગલબા કાકાનો આત્મા સ્વર્ગની અંદર આજે આપણા બધાને આશીર્વાદ આપતો હશે કે મેં જોયેલું સ્વપ્ન આજે સાકાર થઈ રહ્યું છે